Neosounds. Preview. Neosounds Music. Preview. આજે ભારતમાં કોરોનાની સામે રસીકરણ કાર્યક્રમનો શુભારંભ થયો છે, જે અંતર્ગત કાલોલ તાલુકામાં રેફરલ હોસ્પિટલ કાલોલ ખાતે પણ કોરોના સામેની રસીકરણની શરૂઆત થયેલી, જે માટે એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ, જેમાં માનનીય સંસદ શ્રી રતનસિંહ સાહેબ હાજર રહેલા હતા, જેમાં કોરોનાને લગતી ફિલ્મ બતાવવામાં આવેલી તથા આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું દેશને ઉદબોધન પણ હતું. ત્યારબાદ મહાનુભાવોએ રસીકરણ બુથની મુલાકાત લીધેલી અને રસીકરણની શરૂઆત કરવામાં આવેલી, જેમાં પ્રથમ પરેશભાઈએ કોરોના સામે કોવિશિલ્ડ રસી લીધેલી. ત્યારબાદ હું પણ તાલુકા હેલ્થ ઓફિસર તરીકે છું, મેં પણ આ રસી મુકાવી છે અને અત્યાર સુધી જે અત્યારનો સમય છે ત્યાં સુધીમાં 15 જેટલા આરોગ્યના કર્મચારીઓએ પણ કોરોનાની રસી મુકાવેલ છે. મારે 30 મિનિટનો કુરિયર પતી ગયો છે અને મને કોઈ પણ જાતનું વ્યવસ્થિત માલુમ પડેલ નથી. આ રસી સારી છે અને બધા લોકોએ કોઈ પણ જાતના ડર વગર સરકારે જે નિયમ કર્યો છે જે લોકોને રસી મુકાવવાનો, તો કોઈએ કોઈ પણ જાતના ડર વગર અને ખોટી અફવાઓથી દૂર રહી આ રસી ખરેખર મુકાવી જ જોઈએ, જે મારું માનવું છે. અને આ રસીકરણ પ્રોગ્રામને સફળ બનાવવા સૌને અપીલ છે. આજે કેટલા લોકોને રસી આપવામાં આવશે? આજે પ્રથમ તબક્કામાં કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે 100 સરકારી અને પ્રાઇવેટના આરોગ્ય કર્મચારીઓને રસી મૂકવાનું આયોજન કરેલ છે અને મોટાભાગના કર્મચારી હાજર જ છે અને આજે તેઓનું સફળ રસીકરણ કરવામાં આવશે. આ સમય થાય છે ત્યારે 14-15 લોકોએ રસી લઈ લીધેલી છે અને કોઈને કોઈ પણ જાતની તકલીફ થયેલ નથી. તમારું નામ? મારું નામ ડૉક્ટર મિનેશ્વી જોશી, તાલુકા હેલ્થ ઓફિસર કાલોલ.